નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, ગુજરાત રાજ્ય હવે જાણે ડ્રગ્સ માટે ગેટવે બની ગયું હોય તેમ દરરોજ ડ્રગ્સ કૌભાંડ અને આટલા કરોડ અથવા તો આટલા કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો તેવા દરરોજ લગભગ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. હાલમાં જ દ્વારકામાંથી જે મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયા હતા તે મામલે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. પરંતુ તે પહેલાં હું આપને જાણકારી આપી દઉં કે દ્વારકામાં 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળવા બાબતે હર્ષ સંઘવી એટલે કે રાજ્યના ગૃહમંત્રીએ નિવેદન કર્યું છે. હવે મુદ્દો એ છે કે આટલા કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તો તે જથ્થાનું આખરે થાય છે શું? આ પાછળ કેટલા મોટા માથાઓની સંડોવણી છે? મુદ્દો એ છે કે છેલ્લા 3 દિવસમાં ગુજરાત પોલીસે મહત્ત્વની કામગીરી કરીને મુખ્યમંત્રીએ પણ કેબિનેટ બેઠકમાં પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. ખૂણે ખૂણેથી ડ્રગ માફિયાઓને શોધી કાઢવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. છેલ્લા 55 દિવસમાં 5,756 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યાની વિગત જાણવા મળી છે. ગૃહ રાજ્યમંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે ડ્રગ્સ બાબતે ગુજરાત પોલીસ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે. ડીજીપી અને તેમની ટીમનો ગૃહ રાજ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે જ તેઓ પોતે ગૃહ રાજ્યમંત્રી બન્યા ત્યારથી 55 દિવસમાં 5,756 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. પણ અહીંયા સવાલ એ થાય છે કે શું ગુજરાત સાચે જ હવે ડ્રગ્સ માટેનું ગેટવે બની ગયું છે? ઉડતા પંજાબ બાદ શું હવે ઉડતા ગુજરાતનો વારો છે? આવા સવાલ સાથે જ આજના વિડીયોમાં હાલ બસ આટલું જ. આવા જ અનેક મુદ્દાસરની વાતચીત અને વિડીયોઝ જોવા માટે આપ ચૂકશો નહીં વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.